હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ અમારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મોમાં મૂકતાં જ ઓગળી જાય તેવા ચોખાના લોટના લાડુ એકદમ ટ્રેડિશનલ રીતે બનાવીશું એટલે સરસ દાણેદાર અને સોફ્ટ બનશે તો ચલો એકદમ સુપર ટેસ્ટી એવા ચોખાના લોટના લાડુ બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં નોટિફિકેશન મળતા રહે સૌથી પહેલા સુપર ટેસ્ટી ચોખાના લોટના લાડુ બનાવવા માટે આપણે એક પેન લઈશું જો તમારી પાસે નોનસ્ટિક કડાઈ કે પેન હોય તો તે જ વાપરજો જેથી કરીને લોટ આપણો બળે નહીં તો ધીમા ગેસ પર શેકી લઈએ અહીંયા મેં એક કપ ચોખાનો લોટ લીધો છે ઘણા લોકો આ લાડવા લોટને શેક્યા વગર પણ બનાવે છે જેમાં છે ને લોટ સ્વાદમાં કાચો લાગે છે જો તમે ત્રણેક મિનિટ જેવો લોટને શેકીને તેના લાડુ બનાવશો ને તો લાડુનો સ્વાદ પણ સરસ આવશે અને લાડુ લાંબા સમય સુધી સારા પણ રહે છે આપણે લોટને વધારે નથી શેકવાનો તેનો કલર બદલે ત્યાં સુધી નથી શેકવાનો ધીમી ગેસની ફ્લેમ ઉપર ત્રણેક મિનિટ જેવું શેકવાનું છે ત્રણેક મિનિટમાં શેકાઈ જશે ને એટલે વજનમાં હલકો થઈ જશે અને થોડો એવો ફરસો પણ થઈ જશે બસ આટલો લોટ શેકાઈ જાય એટલે તેમાં પાંચ ટેબલ સ્પૂન સૂકા નાળિયેરનો પાવડર ઉમેરીશું જો નાળિયેરનો પાવડર ના હોય તો તેનું ખમણ પણ તમે ઉમેરી શકો છો અને હા નાળિયેરનો પાવડર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે પણ સુકા નાળિયેરના પાવડર થી લાડુનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે નાળિયેરના પાવડરને નાખ્યા પછી બે મિનિટ ધીમી ગેસની ફ્લેમ ઉપર ફરી શેકી લઈએ બે મિનિટ નાળિયેર પાવડર નાખીને શેકાઈ જાય પછી તેમાં અડધો કપ ફ્રેશ મલાઈ ઉમેરીશું જો તમારી પાસે મલાઈ ના હોય તો તમે દૂધ પણ ઉમેરી શકો છો અને દૂધ પણ ના હોય તો બધું જ ઘી પણ વાપરી શકો છો એક કપ લોટની સામે અડધો કપ મલાઈ લીધી છે અને બે ચમચી ઘી ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ મલાઈ હંમેશા ફ્રેશ જ લેવાની બધું જ સારી રીતના બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં અડધો કપ સાકરનો પાવડર ઉમેરીશું સાકરની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું સાકરના પાવડરને ઉમેરીને લોટને હવે વધારે શેકવાનો નથી સાકર મિક્સ થઈ જાય ત્યાં સુધી શેકીશું ને સરસ ફ્લેવરફુલ બનાવવા માટે થોડું ઈલાયચી પાવડર અને થોડું ડ્રાય ફ્રૂટ ઉમેરીશું ડ્રાય ફ્રૂટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો મેં બદામ અને પિસ્તાની કતરણ ઉમેરી છે બધું સારી રીતના મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ ગેસની ફ્લેમ બંધ કરીને આની ઉપર ઢાંકણ ઢાંકીને દસ મિનિટ રહેવા દઈશું જેથી કરીને થોડી વરાળ બનશે એટલે આપણો લોટ સારી રીતના કોક થઈ જશે દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હલકું એવું મિશ્રણમાં બાઈડિંગ આવી ગયું છે આ સમયે તમને એવું લાગે કે લાડુ વળતો નથી તો એકાદ બે ચમચી દૂધ ઉમેરવાનું એટલે મિશ્રણ પરફેક્ટ થઈ જશે હવે લાડુ બનાવવા માટે મેં અહીંયા મોલ્ડ તૈયાર કર્યું છે આ મોલ્ડ તમને માર્કેટમાં આસાનીથી મળી જશે મોલ્ડમાં હલકો ઘી થી ગ્રીસ કરી લઈશું અને વચ્ચે આ રીતના પિસ્તાની કતરણ રાખીશું એટલે લાડુમાં સરસ ચીપકી જાય હવે થોડું થોડું મિશ્રણ આ બંને ભાગમાં રાખીશું પછી બંધ કરીને ઉપરથી થોડું મિશ્રણ નાખીને હલકું પ્રેસ કરીશું પછી હળવેક થી લાડુ નું મોલ્ડ ખોલીશું વાહ કેટલા સુંદર ચોખાના લોટના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે જો તમારી પાસે મોલ્ડ ના હોય તો તમે આ રીતના હાથથી પણ વાળી શકો છો આ રીતના બધા જ લાડુ વાળીને તૈયાર કરી લઈએ તમે જોઈ શકો છો બધા જ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો લાડુ નું ટેક્સર તમને બતાવું જુઓ જેને એકદમ દાણેદાર અને મોઢામાં મૂકતા ઉગડી જાય તેવા લાડુ તૈયાર થયા છે આ લાડુ નો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે તો જરૂર એક વખત ટ્રાય કરજો તો સારું ખાઓ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ